નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ડીઈઓએ ટીકરાવાલા સ્કૂલની માન્યતા રદ કરવા શિક્ષણ વિભાગને પત્ર લખ્યો. માનવ પક્ષી દીપડો ગુજરાતના રિહેબિલિટેશન સેન્ટરનો પ્રથમ કેદી બન્યો. દેશભરમાં થતા સાયબર ફ્રોડના તાર ચીન સુધી લંબાયા. ટોળકી વિરુદ્ધ દેશભરમાં 200થી વધુ એફઆઈઆર દાખલ. સરકારી યોજનાઓમાં થતા કૌભાંડને રોકવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. સુરતમાં જીજાજીએ મોપેડ લેવા રૂપિયા ન આપતા શાળાએ સગી બહેનના ઘરે કરી ચોરી. ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહી 1,10,00,000 રૂપિયા પડાવનાર આરોપી ઝડપાયો. સુરતની ગ્રાન્ટ ઇન એઇડ આઈએન ટીકરાવાલા સ્કૂલના કેમ્પસમાં જ સેલ્ફ ફાઇનાન્સ સેકન્ડરી સ્કૂલની મંજૂરી મેળવી શરૂ કરવામાં આવેલી સ્કૂલની માન્યતા રદ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષણ વિભાગને પત્ર લખતા વિવાદ ઉભો થયો છે. આ પત્રને લઈને શાળા દ્વારા પણ ખુલાસાઓ કરવામાં આવ્યા છે. રાંદેર પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી આયન ટેકરાવાલા સ્કૂલને સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે અને આ ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલના કેમ્પસમાં જ સેલ્ફ ફાઇનાન્સ સેકન્ડરી સ્કૂલ શરૂ કરવા માટે સ્કૂલના સંચાલકો દ્વારા ગુજરાત શિક્ષણ બોર્ડમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં સ્કૂલ માટેની જરૂરિયાત, બિલ્ડિંગ વગેરે બતાવવામાં આવતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સેલ્ફ ફાઇનાન્સ માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી. શાળા પાસે અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ગ્રાન્ટ ઇન એઇડ શાળાને સરકારમાંથી શાળા ચલાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવી રહી છે અને આ ગ્રાન્ટમાંથી શાળાનું સંચાલન કરવામાં આવતું હોય છે. આ બાબતે શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે સત્ય સાંઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી સ્કૂલ ચાલે છે. જે વાત સામે આવી છે તે મંજૂરી લેવામાં આવી નથી એ વાત સદંતર ખોટી છે. ડીઓ દ્વારા કોઈ પણ જાતની સ્થળ તપાસ કરવામાં આવી નથી અને જૂન 2024માં ગુજરાત માધ્યમિક સચિવ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જે બાબતે સ્કૂલ દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે. શ્રીમતી ફોરમબેન દલાલ, હું શ્રી સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે છેલ્લા 10 વર્ષથી સંકળાયેલી છું. ફોરમબેન, ડીઓ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ બાબતે, સેલ્ફ ફાઇનાન્સ શાળા ઇંગ્લિશ મીડિયમ રદ કરવા બાબતે, એ બાબતે શું વાત? આવું ડિસિઝન ડીઓ કેવી રીતે લઈ શકે કે કોઈ શાળા રદ કરવાની છે? અમને જે મંજૂરી આપવામાં આવેલી છે એ મંજૂરી અમને સચિવ શ્રી દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ શિક્ષણ બોર્ડ દ્વારા નિયમો અનુસાર મળેલ છે. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ આયન ટેકરાવાલા કેટલા સમયથી ચાલે? ગુજરાતી મીડિયમ ગ્રાન્ટ ઇન એડ આજે છેલ્લા 1968થી કાર્યરત છે. ઇંગ્લિશ મીડિયમ હાલ 2024 જૂનથી અમને મંજૂરી મળેલ છે. સામાન્ય રીતે જો કોઈ માણસની હત્યા કરે તો તેને આજીવન કેદની સજા અથવા તો ફાંસીની સજા થતી હોય છે, પરંતુ સુરતમાં એક માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ છે. સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલા માનવભક્ષી દીપડો ઝંખવાઓમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે અને હવે તે એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે. સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યા 150 પર પહોંચી ગઈ છે. 6 મહિનામાં માનવ પર હુમલાની ઘટના 3 જેટલી ઘટનાઓ સામે આવી છે, જેમાં 3 વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે ત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતો હોય છે. અત્યાર સુધી સુરત જિલ્લાના આવા દીપડાઓને વડોદરાના પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા. પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઝંખવા હિંસક દીપડા પ્રાણીઓને માટે પુનર્વસન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને આ પુનર્વસન
કેન્દ્રમાં હાલમાં જ માંડવીમાં પકડાયેલો દીપડો પ્રથમ કેદી બન્યો છે. હવે પછીની આવી જિંદગી આ દીપડો રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવશે. આ દીપડાએ દિવાળીના તહેવાર સમય માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે રહેતા લાલસિંહભાઈ વસાવાના 7 વર્ષીય પુત્ર અજય પર હુમલો કર્યો હતો. દીપડાએ પેટના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. દીપડાએ બાળકને ફાડી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવી દીધું હતું અને દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો. દેશભરમાં ડિજિટલ અરેસ્ટ, રૂપિયા કમાવવા અને નોકરીની લાલચ તેમજ વિવિધ ટાસ્કના નામે 111 કરોડ રૂપિયાની ઠગાઈમાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીના મિલન વાઘેલા, જગદીશ અજોડિયા તેમજ હિરેન ભરવાડિયા આ ચાઇનીઝ ગેંગ માટે એજન્ટ તરીકે કામ કરતા હતા. પોતાના જ દેશના લોકો સાથે સાયબર ફ્રોડ કરી તેઓ કરોડો રૂપિયા મલ્ટિપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ત્યારબાદ તેને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી આ ચાઇનીઝ ગેંગને આપતા હતા અને તેમાંથી કમિશન મેળવતા હતા. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે દેશભરમાં અત્યાર સુધી 111 કરોડના સાયબર ફ્રોડમાં સામેલ સુરતની સિન્ડિકેટના લોકોની ધરપકડ કરી છે. દેશભરમાં અલગ અલગ સાયબર ફ્રોડમાં પીડિત દ્વારા જે લાખો કરોડો રૂપિયાના બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા તેને આ લોકો અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કર્યા બાદ તેને USDT કરન્સીમાં કન્વર્ટ કરી ચાઇનીઝ બેંકને આપવાનું કામ કરતા હતા. ત્યારબાદ સાયબર સેલની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા છે. આ સિન્ડિકેટ વિરુદ્ધ દેશભરમાં 200થી વધુ FIR નોંધવામાં આવી છે અને આ લોકો સૌ પ્રથમ જરૂરિયાતમંદ શ્રમિક અને દારૂડિયા લોકો પાસેથી પુરાવા મેળવી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. અલગ અલગ લોકોના નામથી ભારતમાં અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને તેની કીટ આ લોકો દુબઈ મોકલતા હતા અને બેંક એકાઉન્ટ સહિત જે પણ મોબાઈલ નંબર હતો તેના થકી ચાઇનીઝ ગેંગ જે ભારતીય લોકોને નોકરી પર રાખે છે તેમના માધ્યમથી ભારતના જ લોકોને બ્લેકમેલ કરતી હતી. ભારત જ નહીં પરંતુ અલગ અલગ દેશોના લોકોને પણ આવી જ મોડસ ઓપરેન્ડી થકી ચાઇનીઝ ગેંગ બ્લેકમેલ કરી સાયબર ફ્રોડ કરે છે. આ સિન્ડિકેટના લોકોએ અત્યાર સુધી કેટલી બેંક એકાઉન્ટ કીટ અને સિમ કાર્ડ દુબઈ મોકલ્યા છે તે અંગેની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ દુબઈમાં જ સિન્ડિકેટના 2 આરોપીઓ છે જેમાં માસ્ટર માઇન્ડ મિલન વાઘેલા છે જે ડાયરેક્ટ આ ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતો જેની ધરપકડની રાહ સુરત સાયબર સેલ જોઈ રહી છે. મિલન ઉપરાંત જગદીશ અજોડિયા હાલ પણ દુબઈમાં છે અને હિરેન પણ દુબઈ જવાના ફિરાકમાં હતો પરંતુ સુરત પોલીસે તેની ધરપકડ મુંબઈ એરપોર્ટથી કરી હતી. હાલ પોલીસે આ તમામ આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયો છે અને આમ આદમી પાર્ટી સુરત દ્વારા સરકારની હોસ્પિટલને લગતી યોજનાઓને લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદન પત્ર આપ્યું હતું. ઘણી બધી હોસ્પિટલો દ્વારા યોજનાઓની સાથે દર્દીઓ પાસેથી ઉપરથી રૂપિયા પણ લેવામાં આવે છે તેવા આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યોજનાઓની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડૉક્ટરને કડક સજા થવી જોઈએ. ઘણી બધી હોસ્પિટલમાં સરકારી યોજનાઓનું પેમેન્ટ રેગ્યુલર કરવામાં આવે છે. ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે તેની પણ તપાસ થવી જોઈએ અને સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે તો યોજનાઓ થકી શા માટે ઓપરેશન કરવામાં આવે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની 6.5 કરોડ જનતાને મફત ઇલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકા વાઇઝ સંપૂર્ણ સુવિધાવાળી 200 બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેમાં દરેક બીમારીઓ મફત ઇલાજ થવો જોઈએ. સરકારી યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાઓનો ગેરલાભ ઉઠાવે છે તેની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ.
રજનીભાઈ વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી સુરત. આજે અમે કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે ઘટના બની છે એ ઘટના પૈસા પડાવવા માટે થઈને બની છે, જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા, બીજા વ્યક્તિઓ અત્યારે સિરિયસ પોઝિશનમાં છે અને આખો આ વેપલો રૂપિયા પડાવવા માટે થઈને થયો છે. એટલે કે પીએમ જય કાર્ડ અને મા કાર્ડની અંદરથી રૂપિયાનો બહુ મોટું કૌભાંડ થઈ રહ્યું છે. ત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દિલ્હીમાં જેવી રીતે અમે સારામાં સારી આરોગ્યની સુવિધાઓ ઊભી કરી છે, એવી સુવિધાઓ ગુજરાતમાં દરેક તાલુકા દીઠ 200 બેડની હોસ્પિટલ જો ઊભી કરવામાં આવે તો કોઈ વર્ગના વ્યક્તિને, ચાહે ગરીબ હોય ચાહે અમીર હોય, એમને કોઈ કાર્ડની અંદર ફસાવવું નહીં પડે, કોઈ ભ્રષ્ટાચારનો ભોગ નહીં બને. અને પીએમ જય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડમાં ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે કેટલીક હોસ્પિટલોને તાત્કાલિક રૂપિયા મળી જાય છે, જ્યારે કેટલીક હોસ્પિટલમાં મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. જો એ હોસ્પિટલના સંચાલકો કે એમના ટ્રસ્ટીઓ ભાજપના નેતાઓને કે કમલમ કાર્યાલય હપ્તો પહોંચાડે તો જ એમને પીએમ જય કાર્ડ અથવા મા કાર્ડમાંથી રૂપિયા આપવામાં આવે છે. એટલે કે આ યોજના એ ભ્રષ્ટાચારી યોજના છે, બંધ કરી દિલ્હીમાં જેવી રીતે આરોગ્યની સુવિધા છે એવી સુવિધા ગુજરાતમાં ઉભી કરવામાં આવે એમ માંગ કરી રહ્યા છે. મારું નામ દિવાળીની રજાઓમાં લોકો વતન જવાની સાથે સાથે દેવ દર્શને પણ મોટી સંખ્યામાં જતા હોય છે, ત્યારે ઉમરા વિસ્તારમાં જ એક પરિવાર સૌરાષ્ટ્રના વીરપુર અને પાલીતાણા ગયા હતા અને આ દરમિયાન ઘરના પાછળના વાડાના ભાગે આવેલ લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી થવા પામી હતી. જે ચોરી કોઈ અજાણ્યાએ નહીં પરંતુ ઘરના એક જાણીતા સભ્ય દ્વારા કરવામાં આવી હોવાનું ખુલાસો થયો છે, જેમાં પોલીસે સગી બહેનના ઘરમાં ચોરી કરનાર સગા ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘરફોડ ચોરીનો ગુનો ફરિયાદ અમૃતભાઈ ભંડેરીના સગા શાળા જયકુમાર ભંડેરીએ કરી હતી. શાળા જયકુમાર ભંડેરીએ ઝડપી પાડવામાં આવ્યો છે અને બાદમાં તેની બારીકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે તેની સગી બહેન બનેવીના ઘરમાં જ તેણે ચોરી કરી હતી. પોતાના બહેન બનેવી આર્થિક રીતે સદ્ધર છે અને બનેવી અમૃતભાઈ ભંડેરીએ વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઈબાબાના મંદિરના પૂજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. આજથી 3-1 મહિના પહેલાં પોતે એક એક્ટિવા ખરીદવું હતું જેના માટે 20,000 ઓછા પડતા હતા અને આ નાણાં બહેન બનેવી પાસે માંગણી કરતા તેઓએ આ રૂપિયા આપવાની ના પાડી હતી, જેથી તેને મનોમન દુઃખ લાગ્યું હતું. જે બાદ ચોરીનો કારસો રચ્યો હતો, જેમાં ગઈ તારીખ 8 નવેમ્બરના રોજ બહેન બનેવી પરિવારના સભ્યો સાથે બહાર ગયા હતા અને ફૂલ છોડમાં પાણી પાવા માટે મુખ્ય દરવાજાની ચાવી આરોપીને આપી ગયા હતા, જે બાદ આરોપી ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. ચોરી કરેલ સોનાના દાગીના પોતાના સુમન લિપિ આવાસ ખાતે આવેલા મકાનમાં છુપાવ્યા હતા. જગકબૂલાત બાદ પોલીસ દ્વારા કુલ રૂપિયા 16,22,000ની મત્તાના સોના ચાંદીના દાગીના રિકવર કરવામાં આવ્યા છે. આરોપીએ ડીવીઆરની પણ ચોરી કરી હતી અને તેને ઓએનજીસી બ્રિજ પરથી તાપી નદીમાં ફેંકી દીધું હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહીને 1,10,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઉત્તરાંચલ પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે ઓઇલના ધંધામાં નફો કરવાની લાલચ આપીને છેતરપિંડી થઈ હતી. ભરત હિંસુને 2022માં દિનેશ પાલોડિયા થકી પ્રવીણ પાલોડિયા સાથે સંપર્ક થયો હતો, જેમાં પ્રવીણભાઈ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીમાં ઓઇલના વેપાર કરતા હતા. પ્રવીણભાઈએ ફરિયાદી ભરત હિંસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી. ઓઇલના ધંધામાં વાર્ષિક 25% નફો છે એવું કહીને પ્રવીણભાઈએ ભરતને પાસેથી 1,10,00,000 રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા. ફરિયાદીને આ રકમ 24 મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો અને આ ઉપરાંત વાર્ષિક 25% નફા પેટે 5 ચેક તેમજ પ્રોમિસ નોટ પણ લખી આપી હતી અને આરોપી પ્રવીણ હર્ષ અને મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા. જો કે 1 વર્ષ થયા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા તેમણે પ્રવીણભાઈનો સંપર્ક કર્યો હતો. પ્રવીણભાઈએ પૈસા આપવાની ના પાડી દેતા ફરિયાદીને છેતરાયું હોવાનું લાગતા તેમણે પ્રવીણ ભાલોડિયા, હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાણી સામે ઉત્તરાંચલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તપાસ કરીને ઉત્તરાંચલ પોલીસે સમગ્ર મામલે પ્રવીણ ભાલોડિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના ચકચારી શિવ પૂજા કોમ્પ્લેક્સ અગ્નિકાંડની તપાસ જી ડિવિઝન એસીપી વી આર મલ્હોત્રાને સોંપવામાં આવી છે. શિવ પૂજા કોમ્પ્લેક્સમાં સર્જાયેલ અગ્નિકાંડમાં સિક્કિમની બે યુવતી ભૂંજાઈ મરી હતી અને ગોઝારી આ ઘટનામાં ગુનાહિત વેદરકારી છતી થતાં પોલીસે સમગ્ર મામલે જીમ સંચાલક અને સ્પા સંચાલકની ધરપકડ કરી છે. ઉમરા પોલીસે આરોપીઓ જે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી, જેઓ કે કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ફરીવાર શહેનાઝ વસીમ અને દિલસાદના રિમાન્ડ મેળવવા માટે ઉમરા પોલીસે કોર્ટમાં રિમાન્ડ રિવિઝન અરજી કરવામાં આવી હતી, જેમાં 14ના રોજ સુનાવણી શરૂ કરવામાં આવશે. જોકે પોલીસે રિવિઝન અરજીમાં શિવપૂજા કોમ્પ્લેક્સની મિલકતનું ભાડું કોને ચૂકવાતું હતું તે મુદ્દાનો છેદ ઉઘાડી દેવાયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રિમાન્ડ અરજીમાં જુદા જુદા 9 મુદ્દા ટાંકવામાં આવ્યા છે, પરંતુ મિલકતના માલિક અનિલ રૂકટાની સાથેના વ્યવહાર બાબતે કોઈ ઉલ્લેખ કરાયો નથી. આ બાબત હજુ ચર્ચાસ્પદ બની ગયો છે. શિવપૂજા કોમ્પ્લેક્સ શોપિંગ સેન્ટરના G11ના સંચાલક શાહ નવાઝ અને વસીમ ચૌહાણને વર્ષ 2019માં ભૂપેન્દ્ર પોપટ પાસેથી ભાડા કરાર આધારે રાખેલ છે, જેનું માસિક ભાડું 2.5 લાખ આ બંને સંચાલકો ચૂકવતા હતા. સિટી લાઇટ રોડ પેન્ટાલુમની પાસે આવેલા શિવપૂજા કોમર્શિયલ સેન્ટરના 3જા માળ પર G11 છે અને G11ના સંચાલક શહેનાઝ મિસ્ત્રી અને અબ્દુલ વસીમ ચૌહાણ છે. શાહનવાઝ અને વસીમ આ બંને રાજસ્થાનના સીકર જિલ્લાના વતની છે અને આ બંને ભાગીદારો ઉધના દરવાજા ખાતે રહે છે. પોપટ પાસેથી ભાડા કરાર બનાવી G11 ચલાવતા હતા અને આ જીમમાં 1700થી વધુ મેમ્બરો છે. રોજના 300થી વધુ મેમ્બરો કસરત કરવા આવે છે. હાલમાં દિવાળીનો તહેવાર હોવાથી જીમ બંધ રાખવામાં આવ્યું હતું અને 7 નવેમ્બરથી G11 શરૂ કરવાનું હતું. તારીખ 5 નવેમ્બરના રોજ બપોરના સમયે G11માં સાધનો તથા જીમમાં સાફ સફાઈ કરવાની હતી અને આ ઉપરાંત વિહિપના નેતા બિલ્ડર અનિલ રૂકટાને ઉમરા પોલીસે હાજર થવા નોટિસ આપતા આગામી તારીખ 16મી હાજર થશે તેવી શક્યતા છે. જ્યારે અગ્નિકાંડ મામલે ફાયર વીજતંત્ર અને ફોરેન્સિક રિપોર્ટ રજૂ કરવામાં આવતા તપાસ ધીમી ગતિએ દોડી રહી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ તમામ ધરપકડ થયેલ આરોપીઓને જરૂરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર. ડીઈઓએ ટેકરાવાલા સ્કૂલની માન્યતા રદ કરવા શિક્ષણ વિભાગને પત્ર લખ્યો. માનવભક્ષી દીપડો દક્ષિણ ગુજરાતના રિહેબિલિટેશન સેન્ટરનો પ્રથમ કેદી બન્યો. દેશભરમાં થતા સાયબર ફ્રોડના તાર ચીન સુધી લંબાયા. ટોળકી વિરુદ્ધ દેશભરમાં 200થી વધુ એફઆઈઆર દાખલ. સરકારી યોજનાઓમાં થતા કૌભાંડને રોકવા આપ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. સુરતમાં જીજાજીએ મોપેડ લેવા રૂપિયા ન આપતા શાળાએ સગી બહેનના ઘરે કરી ચોરી. ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહીને 1.10 કરોડ રૂપિયા પડાવનાર આરોપી ઝડપાયો. આ તા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.